गुड मॉर्निंग બાળકો, હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈશું. આજે 11 નંબરની કે તમે પોતે ખિસ્સુ છો એ રીતે આ વાર્તા વર્ગમાં કહો. એટલે બાળકો તમારે આ સાથે કરવાનું છે. ચલો પછી 12મી પ્રવૃત્તિ, સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ. આવા બીજા શબ્દ જૂથ બનાવો. એટલે સફરજન જેવડા આંસુને મોટા મોટા આંસુ કીધા છે એ પ્રમાણે અહીંયા આપેલું છે. જુઓ, ખાલી જગ્યા જેવડી આંખ, ખાલી જગ્યા જેટલું લેસન, ખાલી જગ્યા જેવડા કાન, ખાલી જગ્યા જેટલું દફતર, ખાલી જગ્યા જેટલી જીભ, ખાલી જગ્યા ચોટલો. તો તમારે આ ખાલી જગ્યામાં લખવાનું છે. જેમ અહીંયા જેવડા આંસુ તો કોના જેવા, તો કે સફરજન જેવા. તો ખાલી જગ્યા જેવડી આંખ એટલે કોના જેવી આંખ, તો કે બટાટા જેવડી આંખ. બટાટા જેવડી આંખ એટલે અહીંયા લખીશું બટાટા જેવડી. ચલો, ત્યાર પછી છે ખાલી જગ્યા જેટલું લેશન. બાળકો તમે જુઓ છો કે આજકાલ બાળકોને ખૂબ એવું વધારે પડતું લેશન હોય છે. તો ખૂબ એવું પ્રમાણમાં શું હોય, તો કે દરિયાનું પાણી એટલે કે દરિયા જેટલું લેશન. બરાબર છે બાળકો. ચલો, ત્યાર પછી છે ખાલી જગ્યા જેવડા કાન. તો મોટા મોટા કાન હોય એટલે કે સુપડા જેવડા કાન. બરાબર છે બાળકો. ચલો, ખાલી જગ્યા જેટલું દફતર. તો તમે જુઓ છો કે બાળકો હોય એટલા બધા જ પુસ્તકો, નોટબુકો બધું જ દફતરમાં ભરી ભરીને લાવતા હોય. એટલે કોના જેવું દફતર, તો કે કોથળા જેવું દફતર. એટલે અહીંયા લખીશું કોથળા જેટલું દફતર. ચલો, પછી જીભ. તો કોના જેવી જીભ, તો કે કાતર જેવી જીભ. જેમ કાતર કટકટ કટકટ કરે તેમ ચીપણ કરે એટલે કાતર જેવી જીભ. પછી ચોટલો. તો ચોટલો એકદમ લાંબો હોય તો કોના જેવો, તો કે નાગણ જેવડો. અહીંયા જેવડો લખીશ બાળકો, નાગણ જેવડો ચોટલો. એટલે નાગણ જેમ લાંબી હોય તેવો એકદમ લાંબો ચોટલો. તો બાળકો આ પ્રશ્ન પણ તમારે પુસ્તકની અંદર સરસ રીતે લખી લેવાનો રહેશે. ચલો બાળકો, આગળની પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ નંબર 13. શું છે પ્રવૃત્તિ 13, તો કે આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય. તો અહીંયા જુઓ બાળકો, બધા જવાબ આપી દીધેલા છે. રખડું, રોતલ, ભટકે, ઉંગણસી, વાતોડિયું, ભૂખાડવું, ખાઉધરું, ડરપોક, ભણેસરી અને લખેસરી. તો આપણે વાક્યો વાંચવાના, સાચો જવાબ શોધવાનો, આપેલી જગ્યામાં લખવાનું. ચલો, પહેલો નંબરનું છે ઊંઘ્યા કરવાની કેવી મજા આવે. બરાબર. તો પણ આવું ઊંઘ્યા જ કરતું હોય એને કેવું કહેવાય, રખડું, રોટલ, ભટકે, ઉંગણસી. તો કહેવાય એને ઉંગણસી. આ જવાબની નીચે લીટી કરીશું અને અહીંયા લખીશું ઉંગણસી. ચાલો, ત્યાર પછી જુઓ બીજું. ઓ માં, તેને તો પાંદડું ભલે તોય બીક લાગે. એટલે બધી જ વાતની બીક લાગે તો એને શું કહેવાશે. તો આપેલા જવાબ છે એમાંથી શોધીશું. અને જેને બધી નાની નાની વાતો પણ બીક લાગે એને કહેવાય ડરપોક. એટલે અહીંયા આપણે લખીશું ડરપોક. ચાલો, ત્રીજું. ગમે તેટલું ખાઉં મને ધરવ ન થાય. એટલે ગમે તેટલું ખાયા કરે તો પણ એનું પેટ નહીં ભરાય. તો એને શું કહેવાય, ખાઉધરું. શું કહેવાય, ખાઉધરું કહેવાય. ચાલો, ત્યાર પછી આગળ. કોઈ ન મળે તો ટપુ તો એકલો એકલો વાતો કરે. તો એકલા એકલા વાતો કર્યા કરે એને શું કહેવાય. તો આમાંથી જવાબ શોધવાનો, વાતોડિયું. એટલે અહીંયા લખીશું આપણે વાતોડિયું. બરાબર છે. ચાલો, ત્યાર પછી આગળ પાંચમું. હું તો સતત ભણભણ જ કરું. તો સતત ભણભણ જ કયા કરે એને શું કહેવાય, તો કે ભણેશ્વરી કહેવાય. આપણે ત્યાં પણ કહીએ ને મમ્મી લોકો, બધું જોયો હવે કો ભણેશ્વરી એમ. તો આ ભણેશ્વરી કહેવાય. ચાલો, છઠ્ઠું. હું તો આમ તેમ ફર્યા જ કરું. જે આમ તેમ ફર્યા જ વગર કામે પણ રખડ રખડ કરતા હોય એટલે કે ફર્યા કરતા હોય એને શું કહેવાય, તો કે રખડું. એટલે અહીંયા લખાશે રખડું. ચાલો, સાતમું. હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું. એટલે શું, કે જે રસ્તે જવાનું હોય એ રસ્તો ભૂલી જ જાય અને બીજા બીજા રસ્તે જ ભટક્યા કરે એને શું કહેવાય, ભટકે. એટલે અહીંયા લખાશે ભટકે. ચાલો, ત્યાર પછી આગળ આઠમું. અંજલિને લ
લખ્યા કરવું ખૂબ ગમે અંજલીને ખૂબ લખવું ગમે તો જેને લખલખ કરવું ગમે એને શું કહેવાય તો કે લખેશ્વરી કહેવાય એટલે અહીંયા આપણે લખીશું લખેશ્વરી ચાલો ત્યાર પછી છે નવમું કોઈ મારા પર સહેજ ખીજાય કે હું રડી પડું એટલે કે વાત વાતમાં રડી પડતા હોય એને કેવા કહેવાય રોતલ એટલે અહીંયા આપણે લખીશું રોતલ ચાલો ત્યાર પછી આગળ દસમું હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે એને થોડી થોડી વારે ભૂખ લાગ્યા જ કરે તો એને કેવું કહેવાય તો કે ભૂખાડવું કેવું કહેવાય ભૂખાડવું ચાલો બાળકો તો આ દસ આપણે લખી દીધા હવે અગિયારમું આપણે આવું એક વાક્ય જાતે લખવાનું છે અને એનો જવાબ પણ લખવાનો છે તો આપણે શું લખીશું કે જે બહુ હસ હસ કરે એના વિશે લખીશું તો શું લખાશે કે તું હવે બહુ હસ હસ કરીશ નહીં બરાબર તું હવે બહુ હસ હસ કરીશ નહીં એટલે એ કેવું કહેવાય તો કે બહુ હસ હસ કરે એને કહેવાય હસમુખું જે બહુ બહુ હસ હસ કરે એને કહેવાય હસમુખું તો બાળકો આ રીતે આ બધા જ પ્રશ્નોના જવાબ તમારે તમારા પુસ્તકની અંદર કરી લેવાના રહેશે ચલો બાળકો હવે આપણે જોઈએ આગળની પ્રવૃત્તિ પ્રવૃત્તિ નંબર 14 જવાબ વિચારીને મારું પ્રિય વસ્ત્ર વિશે લખો એટલે તમારે નિબંધ જેવું લખવાનું છે મારા પ્રિય વસ્ત્ર વિશે બરાબર બાળકોએ આમાં તમારે બધાએ પોતપોતાની રીતે લખવાનું છે અને એ લખવા માટે આ આપેલા પ્રશ્નોના ઉપયોગ કરવાનો છે આના ઉપરથી મને જે ગમે છે એના વિશે હું તમને લખાવું છું પણ બાળકો એવું જરૂરી નથી કે તમે એ જ લખો તમને જે ગમે તમારે એ લખવાનું છે ચાલો પહેલું છે તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે બાળકો પરિધાન એટલે તમે જે પહેરો છો વસ્ત્ર તો તમારું પ્રિય વસ્ત્ર કયા રંગનું છે તો જુઓ બાળકો હું અહીંયા લખું છું મારા પ્રિય પરિધાનનો રંગ લાલ છે બરાબર આ પહેલું થઈ ગયું ચાલો તે કયા કાપડનું બનેલું છે તેનો સ્પર્શ તમને કેવો લાગે છે બાળકો આ બે નંબરની અંદર આ બંને પ્રશ્નો સાથે જ આવી ગયા છે પહેલું તો કે તે કયા કાપડનું બનેલું છે અને એમાં છે બીજો કે તેનો સ્પર્શ તમને કેવો લાગે છે તો જુઓ બાળકો તે સુતરા કાપડનું બનેલું છે બરાબર છે હવે તેનો સ્પર્શ તમને કેવો લાગે છે તો કે તેનો સ્પર્શ મને સુવાળો લાગે છે બાળકો જેવી રીતે આપણે કોઈને આપણને ખરબચડો લાગે લાગે ને પણ અહીંયા આનો સ્પર્શ મને સુવાળો લાગે છે ચાલો હવે ત્રીજું તે કયા કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય છે અહીંયા પણ બે પ્રશ્ન થયા કે કયા કયા પ્રસંગમાં પહેરી શકાય અને કઈ કઈ જગ્યાએ પહેરી શકાય તો બાળકો હું અહીંયા લખું છું જુઓ તે બધા જ પ્રસંગે તે બધા જ પ્રસંગે અને કઈ કઈ જગ્યાએ તો કે ગમે ત્યાં એટલે કે બધી જગ્યાએ પહેરી શકાય બરાબર પહેરી શકાય ચાલો હવે આગળ છે તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે તો કે તેને પહેરવામાં ધોવામાં કાળજી રાખવી પડે છે તો કે હા એમાં કાળજી આપણે રાખવી પડે છે બરાબર તો કે કઈ કઈ કાળજી રાખવી પડે તો કે તેને ધોતી વખતે તેને ધોતી વખતે
बहु घसाय नहीं, तेने धोती वक्ते बहु घसाय नहीं, पछी तेने तड़का में सुकवा जोइए नहीं, सुकवा जोइए नहीं, पछी ते तमने क्या गमे छे तो के ते पहेरवाथी, ते पहेरवाथी मने बहु आनंद मळे छे, ते पहेरवाथी मने बहु आनंद मळे छे। तो जोयो ने बाळको आ प्रश्ननो उपयोग करी आपणे आ एक सरस मजानो लखी काढ्युं छे, एना विशेनी माहिती बाळकोए तमारे पण लखवानुं छे। आमां तमारे तमारी पोतानी मनपसंद कलर अने मनपसंद कापड़ के जे तमने गमतुं होय एना विशेनी माहिती लखवानी छे। चलो बाळको हवे जोईए आपणे प्रवृत्ति पंदर। प्रवृत्ति पंदर नी अंदर शुं करवानुं छे आपणे, तो के जुओ संवाद पूरो करो पछी भजवो। अहींया संवाद आपेलो छे, संवाद एटले વાતચીત, તો એ તમારે અહીંયા જે રહી ગઈ છે એ પૂરી કરવાની છે અને પછી એ તમારે વર્ગખંડમાં ભજવવાની છે, એટલે કે રજૂ કરવાની છે। પણ બાળકો અત્યારે આપણે રજૂ તો કરી નહીં શકીએ, તો આપણે ફક્ત આ સંવાદને પૂરો કરીશું। તો એમાં કયા કયા પાત્રો છે, તો કે ખિસ્સુ, બુસ્કોટ, દરજી, ધોબી, સૂરજ અને નીરજ, આટલા એક બે ત્રણ ચાર પાંચ અને છ પાત્રો છે। એટલે છ બાળકો મળીને આ આખો અભિનય આપણે એને રજૂ કરવાનું છે। પણ અત્યારે સ્કૂલ આપણી ઘરે છે, સ્કૂલમાં આપણે ક્લાસમાં આવતા નથી, એટલે આપણે રજૂ તો નહીં કરી શકીએ, તો ફક્ત આપણે આ સંવાદને પૂરો કરીશું। ચલો, ખિસ્સો શું છે, ક્યાંથી શરૂઆત થાય છે, તો કે ખિસ્સુ નવા બુસ્કોટ પાસે જાય છે। ખિસ્સુ શું કરે છે કે નવું બુસ્કોટ છે એની પાસે જાય છે, પછી બુસ્કોટ, પછી જુઓ બાળકો આ બે ટપકા છે આવા વિસર્ગ જેવા, એનો આપણે અત્યારે એવો ઉચ્ચાર કરવાનો કે કહે છે અથવા બોલે છે, એટલે કે બુસ્કોટ કહે છે ખસ આગું ખસ ભાગ અહીંથી, તો ખિસ્સુ બોલે છે, તો ખિસ્સુ શું બોલશે, તો એમ શું કહો છો, એમ શું કહો છો બુસ્કોટ ભાઈ, બુસ્કોટ ભાઈ મને તમારી પાસે, મને તમારી પાસે બહુ ગમે છે, બહુ ગમે છે। કોણ બોલે છે આવું, તો કે ખિસ્સુ બોલે છે। શું બોલે છે, તો કે એમ શું કહો છો બુસ્કોટ ભાઈ, મને તમારી પાસે બહુ ગમે છે। ચાલો, તો બુસ્કોટ શું કહે છે, તું રખડે છે, જ્યાં ત્યાં રખડ રખડ કરે છે એટલે કેવું ગંદુ ને ગંધારું છે। બુસ્કોટ શું કહે છે કે ભાઈ તું રખડે છે, જ્યાં ત્યાં રખડ રખડ કરે એટલે કેવું ગંદુ ને ગંધારું છે, એટલે શું કરે છે, તો શું થાય છે કે ખિસ્સુ રડી પડે છે। તો જે બાળક ખિસ્સુ બન્યું હોય ને એને રડી પડવાનું, અને આંસુના ખાબોચિયામાં આડોટે છે, રડી પડે એટલે પાણી થઈ જાય, આંસુ એના એમાં એ આડોટે છે, આંસુનું ખાબોચિયું ભરાઈ જાય। હવે તે સાફ થઈ ગયું છે, પોતાને સાફ જોઈ હસી પડે છે, એના ઉપર જે ધૂળ લાગેલી હતી ને એના આંસુના ખાબોચિયામાં આડતવાળી ધૂળ બધી સાફ થઈ જાય છે, એટલે પોતે ચોખ્ખું થઈ જાય અને પોતાને જોઈને હસી પડે છે। પછી ખિસ્સુ શું બોલે છે, વાહ 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 વાહ, હવે હું રૂપાળું 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 થઈ ગયું, એ નવાઈ પામે છે। આ જુઓ ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કર્યો છે, આશ્ચર્ય પામે છે કે વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું। પછી શું, તો કે ખિસ્સુ રફથી ચાલે છે, એટલે એકદમ ખિસ્સુ રૂઆબથી ચાલે છે, સુરત દાદા ઝગમગ ઝગમગ કરતા આવે છે અને ખિસ્સુ
डरी जाए पछी खिस्सू रोफती रुआबथी चाले छे त्यां सामे सूरत दादा एकदम झगमग थता आवे छे अने ए झगमगता सूरत दादा ने जोई खिस्सू डरी जाए छे। खिस्सू कहे बाप रे गरमा गरम सूरज भाभा। એટલે ખિસ્સુ શું કહે કે ભાઈ બાપરે આ તો એકદમ ગરમ ગરમ છે સુરત દાદા ભાભા એટલે દાદા ચલો સુરજ દાદા શું કહે છે સુરત દાદા કહે છે એ બચુડા બીસ નહીં શું કહે છે કે તું બીસ નહીં તું તો ભીંજાયેલું છે ભીંજાયેલું છે આવ મારી પાસે તને ઝટપટ સૂકવી દઉં શું કહે છે કે તું આવ મારી પાસે તું આખું ભીંજાઈ ગયું છે તું મારી પાસે આવ હું તને ઝટપટ સૂકવી દઉં તો ખિસ્સુ શું કરે છે કૂદીને સુરજ દાદાના ખોળે બેસી જાય છે અને સુરજ દાદા તેને વહાલ કરતા કરતા સૂકવે છે પછી સુરજ દાદા બોલે છે શું જો મારી ગરમીનો ફાયદો લઈ લે વહલુડા ખિસ્સા અહીં આપણે લખીશું ખિસ્સા ચલો ત્યાર પછી પણ ખિસ્સુ બોલે છે શું બોલે છે તો કે સુરજ દાદા હવે હું ફાઈન લાગુ છું હવે હું ફાઇન લાગું છું કે નહીં શું કહે છે કે હવે હું ફાઇન લાગું છું કે નહીં તો સુરત દાદા એને શું કહે છે હવે તું વહાલું લાગે છે હવે તું વહાલું લાગે છે શું કહે છે સુરત દાદા એને વહાલું લાગે છે બચુકડા સુરત દાદા ખિસ્સુને શું કહે છે કે બચુકડા કહે છે કે હવે તું વહાલું લાગે છે બચુકડા પછી શું કરે છે તો કે ખિસ્સુ હરખાતું દરજીભાઈ પાસે જાય છે ખિસ્સુ એકદમ હરખાતું આનંદથી દરજીભાઈ પાસે જાય છે અને પછી ખિસ્સુ દરજીભાઈની પાસે જઈને શું બોલે છે ખિસ્સુ બોલે છે શું બોલે છે દરજી કાકા મને નીરજભાઈના નવા બુસ્કોટ પર બેસાડી દો શું કહે છે ખિસ્સુ કે દરજી કાકા મને નીરજભાઈના નવા બુસ્કોટ પર બેસાડી દો તો દરજી શું કહે છે તું કરચલી વાળો છે તું કરચલી વાળું છે મારે તારું કામ નથી ભાગ અહીંથી શું કહે છે કે મારે તારું કામ નથી તું અહીંથી ભાગ તો શું કરે છે તો કે ખિસ્સુ રડતા ધોબીની દુકાન પાસે આવે છે તેનું રડવાનું ચાલે છે રડતું જાય છે અને ત્યાં ધોબીની દુકાન પાસે આવે છે અને એનું રડવાનું તો ચાલુ જ છે ધોબી ખીજાઈને ધોબી છે ત્યાં ધોબી કાકા છે એ શું કરે છે ખીજાઈ જાય છે અને શું કહે છે બચોડિયા ભાગ અહીંથી મારા કપડાં બગાડી નાખ્યા ધોબી કાકા શું કહે છે કે બચોડિયા એ ધોબી કાકા ખિસ્સુ માટે શું શબ્દ વાપરે છે તો કે બચોડિયા ભાગ અહીંથી મારા કપડા બગાડી નાખ્યા તો ખિસ્સુ રડતા રડતા શું કહે છે કે મને કરચલી પડી છે ને મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા મને નીરજભાઈના
नीरज भाई ना घुसकोट पर नीरज भाई ना घुसकोट पर चोड़ता चोड़ता नथी। आओ कौन कहे छे खिस्सू केवी रीते कहे छे तो के रड़ता रड़ता कोने कहे छे तो के धोबी काका ने सु कहे छे तो के मने करजती पड़ी छे ने એટલે દરજી કાકા મને નીરજભાઈના બુસ્કોટ પર છોડતા નથી તો ધોબી શું કહે છે અહીં આવ ધોબી એને કહે છે અહીં આવ તારી કરચલી તારી કરચલી ચપટી વગાડતા ચપટી વગાડતા છૂ કરી દો છૂ કરી દો એટલે મને ધોબી કહે છે કે ચાલ ભાઈ આવું અહીંયા હું તારી કરચલી જે છે એ બધી ચપટી વગાડમાં છું કરી દઉં પછી શું થાય છે કે ધોબી ઇસ્ત્રી ગરમ કરે છે ઇસ્ત્રી એટલે ખબર ને આપણે અસ્ત્રી કહીએ છીએ કપડાઓ પર કરચલી દૂર કરવાનું સાધન તે ગરમ કરે છે અને ખિસ્સા પર મૂકે છે એ ગરમ કરીને ક્યાં મૂકે છે ખિસ્સા પર ખિસ્સુ શું કરે છે ધોબી કાકા અસ્ત્રી ગરમ કરીને ખિસ્સા પર મૂકે એટલે ખિસ્સુ ચીસ પાડીને બોલે છે શું બોલે છે ઓહો હો હું તો રાજી ગયો ખિસ્સુ કહે છે ઓહો હો હું તો રાજી ગયો ચાલો તો ધોબી કાકા એને શું કહે છે અહીંયા અરે બેસો ખિસ્સા ભાઈ તમારી કરચલી દૂર થઈ જશે અરે બેસો ખિસ્સા ભાઈ તમારી કરચલી દૂર થઈ જશે ચાલો ધોબી જોર જોરથી ઇસ્ત્રી ફેરવે છે ખિસ્સુ કડક થઈ જાય છે પછી ખિસ્સુ હસતા હસતા બોલે છે શું બોલે છે ધોબી કાકા આવજો એટલે અહીંયા આપણે લખીશું ધોબી કાકા આવજો પછી શું કરે છે તો ખિસ્સુ દરજીની દુકાને જાય છે અને ખિસ્સુ બોલે છે દરજીની દુકાને જાય પછી શું બોલે છે દરજી ભાઈ મારી કરચલી દૂર થઈ ગઈ દૂર થઈ ગઈ હવે તો મને નીરજભાઈના બુસ્કોટ પર ચોડશો ને બુસ્કોટ પર ચોટાડશો ને તો દરજીભાઈ શું કહે છે હા તું તો એકદમ નવું નક્કોર લાગે છે લા તને બુસ્કોટ પર લગાવી દઉં ખિસ્સુ ફેર ફોડટી કરે છે દરજી સંચો ચલાવી ખિસ્સાને બુસ્કોટ પર લગાવે છે પછી નીરજભાઈ શર્ટ જુએ છે નીરજભાઈ શું કહે છે થેન્ક યુ દરજી કાકા તમે બહુ જ સરસ તમે બહુ જ સરસ મારું બુસ્કોટ સીવ્યું છે તમે બહુ જ સરસ મારું બુસ્કોટ સીવ્યું છે આ સાંભળીને ખિસ્સુ હસી પડે છે હવે ખિસ્સુ અને નીરજભાઈ બંને સાથે ખુશીથી રહે છે બંને સાથે ખુશીથી રહે છે તો જોયું બાળકો આપણે અહીંયા આપણો આ સંવાદ પૂરો કર્યો
કર્યો છે આખો સંવાદ હું તમને મોકલીશ તમારે તમારા પુસ્તકની અંદર આપેલી જગ્યામાં સંવાદ લખી લેવાનો છે ચલો બાળકો હવે આપણે અહીં આગળની પ્રવૃત્તિ જોઈએ આગળની પ્રવૃત્તિ છે 16મી ખિસ્સા જુદા જુદા પ્રકારના કેમ હોય એની ચર્ચા કરો જુઓ અહીં આપણે કેટલા ખિસ્સાના ચિત્રો આપેલા છે બધા જુદા જુદા પ્રકારના છે તો કેમ એવું હોય તો એની ચર્ચા કરવાની તો જુઓ બાળકો જીન્સના પેન્ટ ઉપર આ ટાઈપના ખિસ્સા હોય છે પછી તમારું શર્ટ હોય તો તેમાં તમારા આ રીતના ખિસ્સા હોય છે પેન્ટમાં તમારા આવા ક્રોસ ખિસ્સા પાછળ હોય છે એમ શર્ટ અને પેન્ટ પ્રમાણે ખિસ્સા જુદા જુદા હોય છે ચાલો તમે આમાંથી કયું ખિસ્સું પસંદ કરો કેમ હવે આ ચિત્રો આપેલા છે બધા ખિસ્સાના એમાંથી કયું ખિસ્સું તમને ગમે અને કેમ ગમે એ તમારે લખવાનું છે તમારી જાતે ચલો ત્યાર પછી તમારે શું કરવાનું છે તો કે તમે બે ખિસ્સા દોરો તમારે બે ખિસ્સા દોરવાના છે તમારી નોટમાં એક ફક્ત ફેશન માટે એટલે ફેશન માટેનું ખિસ્સું આવે ને એવું ફેશન વાળું ખિસ્સું દોરવાનું છે અને બીજું ખિસ્સું જે દોરો એ કોઈ ચોક્કસ કામ માટે દોરવાનું છે અને તમે એ ખિસ્સામાં શું ભરશો તે પણ તમારે ખિસ્સામાં દોરવાનું છે એટલે એક ફેશન વાળું ખિસ્સું દોરવાનું અને બીજું એક ખિસ્સું એવી રીતે દોરવાનું કે જેમાં તમે કંઈક ચોક્કસ કામ માટે તે ખિસ્સુંનો ઉપયોગ કરશો અને તેમાં તમે જે ભરો છો એ પણ સાથે દોરવાનું ચલો હવે બાળકો પ્રવૃત્તિ 17 જૂથમાં કામ કરો આ પણ બધાએ સાથે મળીને કામ કરવાનું છે એક સભ્ય પાઠ મોટેથી વાંચશે એટલે ક્લાસમાં એક બાળક આ પાઠને મોટેથી વાંચશે અને બાકીના ગણશે કે ખિસ્સું વાર્તામાં આ પહેલું ચિહ્ન છે બાળકો આપણે આ વિરામ ચિહ્ન શીખી ગયા છે આ પહેલું જે ચિહ્ન છે એ પૂર્ણ વિરામ કહેવાય આ બીજું જે ચિહ્ન છે એ પ્રશ્ન ચિહ્ન કહેવાય અને આ જે ચિહ્ન છે એ ઉદ્ગાર ચિહ્ન કહેવાય તો આવી નિશાની વાળા વાક્યો કેટલા છે તેમાંથી બે બે વાક્યો અહીં લખો તો તમારે જોવાનું છે કે આવી નિશાની વાળા વાક્યો ગણવાના છે પુસ્તકમાં કેટલી વાર આવે ખિસ્સું વાર્તામાં બાળકો ગણવાના અને એમાંથી બબ્બે વાક્યો અહીંયા લખવાના ચાલો તો જુઓ આ પહેલા છે પૂર્ણ વિરામ આ કઈ નિશાની છે પૂર્ણ વિરામની નિશાની છે તો પૂર્ણ વિરામ વાળા બે વાક્યો આપણે અહીંયા લખીશું બાળકો અહીંયા આપણે આ લખી નાખીએ કયું છે તે નિશાની એટલે આપણને ખબર પડે તો આપણે અહીંયા લખીશું પૂર્ણ વિરામ વાળા બે વાક્યો તો પહેલું વાક્ય લખીશું એક હતું ખિસ્સું એક હતું ખિસ્સું પૂર્ણવિરામનો ઉપયોગ ક્યાં થાય આપણે શીખી ગયા છે આપણે આગળ ચાલો તો પહેલું થઈ ગયું વાક્ય હવે બીજું વાક્ય લખીશું દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું બાળકો તો આ રીતે આપણે આ સાદા વાક્યો લખ્યા અને પૂર્ણ વિરામની નિશાની કરી ચાલો ત્યાર પછી આગળના નિશાની વાળા વાક્યો જોઈએ ચલો બીજી નિશાની શેની છે તો કે પ્રશ્ન ચિહ્ન છે આ પ્રશ્ન ચિહ્ન ચાલો એનું પહેલું વાક્ય લખીએ શું લખશે ધોબીભાઈ બોલ્યા કેમ આટલું બધું રડે છે પહેલું આવશે વાક્ય ધોબીભાઈ બોલ્યા કેમ આટલું બધું રડે છે પ્રશ્ન ચિહ્ન ચાલો બીજું વાક્ય આવશે મને નીરજભાઈના બુસ્કોટ પર ચોટાડશો ને પ્રશ્ન ચિહ્ન થઈ ગયું બાળકો તો આ થઈ ગયા બે પ્રશ્ન ચિહ્ન વાળા વાક્યો ચાલો હવે આ ત્રીજું વાક્ય છે એ થશે ઉદ્ગાર ચિહ્ન આ કયું ચિહ્ન છે ઉદ્ગાર ચિહ્ન એનું ચાલો પહેલું વાક્ય અરે વાહ કેવું સરસ મજાનું ખિસ્સું છે કેવું સરસ મજાનું ખિસ્સું
छे। चलो बीजू, थोड़ी वार मा खिस्सानी बधी करचलियो गुम। तो जोयो बाळको, आ थया अवतरण चिन्ह वाळा वाक्यो जे तमारे पुस्तकमां आपेली जग्यामां लखवाना छे अने चिन्होना नाम पण लखी देवाना। ચલો બાળકો આગળ આપણે જોઈએ ગીધડું ગાશું ને એક જણો ખાડામાં પડ્યો પહેલા ગીત આવી ગયું ને તે આપણે ગાઈશું। ચલો પ્રવૃત્તિ 18 આપેલ સંવાદ મોઢેથી વાંચો। આ સંવાદ મોઢેથી વાંચવાના છે। પહેલું આરો કહે, તને ખબર છે ગંજવું એટલે શું? નીરો કહે, માપ્યું દૂધ માપવા વપરાય તેવું। તો આરો કહે, અરે ના ગંજવું એટલે ખિસ્સું। તો ખિસ્સાનો સમાનાર્થી શબ્દ શું છે? ગજવું। નીરવ કહે, હે ખિસ્સાને ગજવું કહેવાય? આરવ કહે, હા ખિસ્સાને ગજવું પણ કહેવાય। ચલો ત્યાર પછી આપણે આ ત્રીજું જોઈ લઈએ, શું છે? તો કે મમ્મી કહે, માણસને કેટલી આંખ હોય? તો ઋતા અને શ્રેય કહે, બે વળી। મમ્મી કહે, પક્ષીઓને? ઋતા અને શ્રેય કહે, બે જ હોય ને। પ્રાણીઓને પણ? અરે ઋતા અને શ્રેય શું કહે છે? પક્ષીઓને પણ બે જ આંખ હોય છે અને પ્રાણીઓને પણ। મમ્મી કહે, મધમાખીને? શ્રેય કહે, એક। ઋતા કહે, ત્રણ। તો મમ્મી શું કહે છે? મધમાખીને 5 આંખ હોય છે। ચિત્ર જુઓ, નીચે ચિત્ર આપેલું છે, બતાવે છે। ઋતા અને શ્રેય કહે છે, ઓહો મધમાખીને તો 5 આંખ હોય છે। તો બાળકો, મધમાખીને કેટલી આંખ હોય? 5 આંખ હોય। ચલો બાળકો જુઓ, આ ચિત્રમાં એની આંખો બતાવવામાં આવેલી છે 5। ચલો ત્યાર પછી બીજું, જાગૃતિ કહે, ખબર છે કાચબો કેટલું જીવે? તો જ્યોત્સના કહે છે, મને ખબર છે 100 વર્ષ। જ્યોતિ કહે, સી વાત કરે છે, કાચબો 100 વર્ષ જીવે? જાગૃતિ કહે, હા કેટલાક કાચબા તો તેથી વધુ જીવે। જ્યોતિ કહે, 100 વર્ષ કેટલું બધું કહેવાય નહીં? તો કાચબો કેટલા વર્ષ જીવે? 100 વર્ષ, અને કેટલાક કાચબા એનાથી પણ વધુ વર્ષ જીવે। ચાલો બાળકો આગળ આપણે જોઈએ હવે 19મી પ્રવૃત્તિ શું છે? તો કે જૂથમાં કામ કરો, નીચેનામાંથી કોઈ પણ 3 વાક્યો પરથી સંવાદ બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો। આ વાક્યો આપેલા છે, એના ઉપરથી તમારે સંવાદ બનાવવાનો છે। પહેલું, ઈયળનું લોહી ઠંડુ હોય છે। બીજું, દેવતા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે। ત્રીજું, વરુ એ કૂતરાના દાદા દાદી છે। અને ચોથું, એક મોબાઈલ બનાવવા 1000 લિટર પાણી વપરાય છે। અહીંયા હું તમને ટૂંકમાં સમજાવી દઉં છું, તેના આધારે તમારે જાતે અહીંયા સંવાદ લખવાનો છે। જો હું બીજું, ત્રીજું, ચોથું તમને સમજાવી દઉં છું। પહેલું, દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે। તો બાળકો, આપણને ખબર છે કે ચોમાસાની ઋતુમાં વરસાદ પડે ત્યારે દેડકા બધા આપણને દેખાય છે, તે શીત સમાધિમાં હોય છે, અને શિયાળામાં અને ઉનાળામાં એ દેખાતા નથી, એ જમીનની અંદર સમાધિ લઈ લે છે। તો એને શીત સમાધિ અને ગ્રીષ્મ સમાધિ કહેવામાં આવે છે। શિયાળામાં સમાધિ લે શીત સમાધિ, અને ઉનાળામાં લઈએ ગ્રીષ્મ સમાધિ। એવી જ રીતે જુઓ, ત્રીજું, વરુ એ કૂતરાના દાદા દાદી છે, તો કે એના જેવા લાગે છે। પછી, એક મોબાઈલ બનાવવા 1000 લિટર પાણી વપરાય છે, તો એક મોબાઈલનો બનાવવા માટે કઈ કઈ વસ્તુ વપરાય અને તેમાં 1000 લિટર પાણી વપરાય, આવી રીતે આના તમારે ગમે તે એક વાક્ય લેવાનું છે અને એના સંવાદ અહીંયા લખવાના છે। બાળકો, તો આટલી પ્રવૃત્તિ આપણે આજે જોઈ। તમારે પુસ્તકમાં લખવાની છે પ્રવૃત્તિ, જે નોટમાં લખવાની છે એ નોટમાં કરવાની છે, અને હવે સ્વાધ્યાય પોથી પણ આવી ગઈ છે, તો બને ત્યાં સુધી બધા સ્વાધ્યાય પોથી પણ લઈ લેજો। આગળની પ્રવૃત્તિ હવે પાછા આપણે પાછો પીરિયડ આવશે ત્યારે કરીશું।